નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કપાસ, જીરું, લસણ, ધાણા અને મગફળીના ભાવ અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે. તો પહેલાં મોટા સમાચાર લસણ બાબતે જોઈએ. તો લસણની તેજીનો સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે. દસેક દિવસ પહેલાં રેકોર્ડ સપાટી ઉપર વેચાતું લસણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 13 ફેબ્રુઆરીએ 6,000 થી 8,741 ભાવમાં વેચાયું હતું. જોકે હવે બેસ્ટ ક્વોલિટીનો ભાવ 3,200 રૂપિયા સુધી નીચે આવી ગયો છે. ત્યારે મધ્યમ નબળું લસણ 800 વેચાવા લાગ્યું છે. ત્યારે આમ 10 દિવસમાં 60% કરતાં પણ વધુ કડાકો બોલ્યો છે. નવા લસણની આવકનો પ્રારંભ થયો છે, એ જોતાં આવતા દિવસોમાં વધુ કડાકો બોલે તેવું વેપારી વર્ગનું માનવું. અન્ય તરફ જીરુમાં પણ આવકો વધવા સાથે ભાવ ઘટશે એવી ધારણા રખાતી હતી, પરંતુ એનાથી ઉલટું સ્થિતિ જોવા મળી રહી છે. હાલ નવા જૂની આવકો છે તે વધીને સપ્તાહ દરમિયાન 40,000 દાગીના ઉપર પહોંચી ગઈ છે. ત્યારે રાજસ્થાનમાં આવક 2 સપ્તાહ પછી વધશે. આ વખતે જીરુનો પાક મબલક આવશે એ ખરું, પણ સ્ટોક ઓછો હોવાને કારણે નવા નિકાસ માંગ નીકળી હોવાને પરિણામે જીરુની બજારમાં થોડો સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસો દરમિયાન બજારમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. આ સપ્તાહ દરમિયાન બજારમાં 300 રૂપિયા વધ્યા હતા. ઊંઝા મથકે 5,300 થી 5,800, ઊંચામાં 7,300 થી 7,800 રૂપિયા સુધીના ભાવ. બીજી તરફ વાત કરીએ ધાણાની, તો ધાણામાં આ સપ્તાહ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં નવા ધાણાની આવક વધી રહી છે, પરંતુ માલ વધુ પડતા ભેજવાળા આવી રહ્યા હોવાને કારણે ઘરાગી ઓછી જોવા મળી રહી છે. સારા માલની રાહ જોવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષમાં ગુજરાતમાં પાક ઓછો છે, પરંતુ ધાણાના ભાવ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરખામણીમાં ઊંચા હોવાથી હાલ ગુજરાતમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં 4,000 થી 4,500, મધ્યપ્રદેશમાં 6,000 થી 7,000 અને ગુજરાતમાં 20,000 ગુણીની આવક અને 6,000 થી 15,000 ક્વિન્ટલના ભાવ. અન્ય તરફ વાત કરી મગફળીની, તો સૌરાષ્ટ્રમાં મગફળીની આવક 24-25,000 ગુણી સ્થિર રહી છે અને મગફળીના ભાવમાં 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. સરેરાશ 870 થી 1,320 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વેચવાલી ધીમી હોવા છતાં પણ 20-25 દિવસથી રાજસ્થાનની મગફળીની આવક શરૂ થઈ છે. જૂનાગઢ અને કેશોદમાં મગફળી આવી રહી છે, જેમાં 50 ઉતારાની કિંમત છે તે 1,360 ભાવે સોદા થઈ રહ્યા છે. અન્ય તરફ કપાસમાં અમેરિકન રૂ વાયદાના ભાવમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન ઝડપી 15% તેજી આવવાને કારણે ઘરેલુ બજારમાં પણ તેજી છવાઈ છે. લાંબા સમયથી મંદીના માહોલમાં ફસાયેલ કપાસની બજારમાં ખાંડીએ 2,200 રૂપિયાનો વધારો થયો છે. તળિયાના ભાવથી ન્યુયોર્ક કોટન વાયદો છે તે પણ માસના આરંભમાં 82 થી 83 સેન્ટ પર હતો, જે હવે 94 સેન્ટના મથાળે જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકા ચીનમાંથી ખૂબ જ નિકાસ સોદા થયા પછી ત્યાં માલની ખેંચ વર્તાઈ રહી છે અને પરિણામે વિદેશમાં તેજીને લીધે ભારતીય બજારમાં પણ તેજીનું મોજું ફર્યું છે અને કપાસમાં પ્રતિમણે 70 થી 80 જેટલો વધારો જોવા મળી રહ્યો છે અને ઘાસડીમાં ખાંડીએ 2,200 રૂપિયા જેટલા ભાવ વધ્યા.